મારા વિદ્યાર્થીઓ, ધોરણ 9, આજે આપણે 12મો પાઠ પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય જોઈશું. આ પ્રકરણમાં આપણે જાણીશું કે રજૂઆત તૈયાર કરવાની જરૂર કેમ પડે છે અને ઇમ્પ્રેસનો ઉપયોગ કરી તે કેવી રીતે તૈયાર કરી શકાય છે. રજૂઆતને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં રંગો તેમજ વિવિધ વસ્તુઓ, ઓબ્જેક્ટ જેવી કે આલેખ, પુસ્તક, ચિત્ર, ચલચિત્ર, એનિમેશન વગેરેનું સંયોજન કરી શકાય છે. સ્લાઇડ માસ્ટર કેવી રીતે બનાવવું અને તેના ફાયદા વિશે ચર્ચા કરીશું. ઇમ્પ્રેસમાં ઉપલબ્ધ પૂર્વ નિર્ધારિત રચનાઓ વિશે જાણીશું અને તે કેવી રીતે બનાવવી તે જોઈશું. નવી સ્લાઇડ કેવી રીતે ઉમેરવી, તેનું નામ કઈ રીતે બદલવું, સ્વરૂપ નક્કી કરવું વગેરે વિશે જાણીશું. સ્લાઇડનો દેખાવ કેવી રીતે બદલવો, સ્લાઇડમાં તારીખ, સમય, ઓથર, પાના નંબર વગેરે કેવી રીતે ઉમેરી શકાય તે જાણીશું. કે છે પ્રેઝન્ટેશનમાં પણ રજૂઆતનો બહોળો ઉપયોગ થાય છે. ઘણા એવા ખ્યાલો જે સામાન્ય રીતે સમજાવવા અઘરા હોય તે રજૂઆત દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે. ખરેખર તૈયાર થનાર મકાનનો નમૂનો, મોડેલ અથવા મશીન કે કોઈ જટિલ પદ્ધતિને સરળતાથી તૈયાર કરીને લોકોને સમજાવી શકાય છે. એ સિવાય પૂઠા, કાર્ડબોર્ડ કે અન્ય સામગ્રીનો ઉપયોગ કરી મોડેલ તૈયાર કરાય તો તે વધુ ખર્ચાળ પડે છે. કમ્પ્યુટર દ્વારા તૈયાર કરેલી રજૂઆતને જરૂરિયાત મુજબ છાપી પણ શકાય છે. રજૂઆતમાં આલેખો, ચિત્રો અથવા સંગીત કે ધ્વનિ ઉમેરવા ઉપરાંત આપણે શબ્દ પ્રક્રિયક વર્ડ પ્રોસેસર દ્વારા તૈયાર કરેલ ફાઇલ અથવા વિસ્તાર પત્રક સ્પ્રેડશીટ સોફ્ટવેર દ્વારા તૈયાર કરેલ કોઈ વિસ્તાર પત્રક અથવા તો ડેટાબેઝને ઉમેરી શકીએ છીએ. રજૂઆત માટે એક કે તેથી વધુ સ્લાઇડ તૈયાર કરવામાં આવે છે. આ દરેક સ્લાઇડમાં જુદી જુદી જાતની ઘણી વસ્તુઓ, ઓબ્જેક્ટ જેવી કે મુદ્દાઓની ક્રમબદ્ધ કે મુદ્દાસર યાદી, લખાણ, કોષ્ટકો, ચિત્રો, આલેખો અને ચિત્રાકૃતિઓનો સમાવેશ કરી શકાય છે. રાઇટર પ્રોગ્રામની જેમ ઇમ્પ્રેસ પ્રોગ્રામ પણ જોડણીની ચકાસણી, સમાનાર્થી શબ્દો શોધવા, આકર્ષક તૈયાર બેકગ્રાઉન્ડ ઢબ, લખાણ માટેની પૂર્વ નિર્ધારિત ઢબ વગેરે જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. ઇમ્પ્રેસને ચાલુ કરી નવી રજૂઆત તૈયાર કરવાની રીત. પ્રોગ્રામ ચાલુ કરવા માટેનો ટૂંકો રસ્તો શોર્ટકટ ડેસ્કટોપ પર બનાવેલો હોય છે તો ઓપન ઓફિસ ઓઆરજી 3.2 ઇમ્પ્રેસ નામનો આઇકન તમે ડેસ્કટોપ પર જોવા મળશે. બીજી રીત, એપ્લિકેશન મેનુ પર ક્લિક, ઓફિસ પર ક્લિક, ઓપન ઓફિસ ઓઆરજી ઇમ્પ્રેસ શરૂ કરતા પ્રેઝન્ટેશન વિઝાર્ડનો સ્ક્રીન દર્શાવાશે. એમાં નીચે મુજબના 3 વિકલ્પો દર્શાવાય છે. એમ્પ્ટી પ્રેઝન્ટેશન, સામાન્ય રીતે આ વિકલ્પ પસંદ થયેલો જ હોય છે. બીજું છે ફ્રોમ ટેમ્પલેટ અને ત્રીજું છે ઓપન એક્ઝિસ્ટિંગ પ્રેઝન્ટેશન. ની વિન્ડોના 3 વિભાગ છે, સ્લાઇડ વિભાગ, સ્લાઇડ પેન, કાર્ય વિભાગ, વર્કસ્પેસ, ક્રિયા વિભાગ, ટાસ્ક પેન. કાર્ય વિભાગનો વિસ્તાર વધારવા માટે આપણે સ્લાઇડ વિભાગ અથવા કાર્ય વિભાગને પણ અદ્રશ્ય કરી શકીએ. આ વિભાગોને વ્યૂ મેનુમાં જે સ્લાઇડ પેન અથવા વ્યૂ મેનુમાં જે ટાસ્ક પેન મેનુ વિકલ્પ પસંદ કરીને પાછા સ્ક્રીન પર ફરી દર્શાવી શકાય છે. વાત કરીએ સ્લાઇડ વિભાગની. ઇમ્પ્રેસની મુખ્ય વિન્ડોમાં 3 વિભાગો પૈકી સ્લાઇડ પેન એ મુખ્ય વિભાગ છે. આ વિભાગમાં રજૂઆત માટે તૈયાર થતી સ્લાઇડોના નાના નાના ચિત્રો દર્શાવાય છે. આવા નાના ચિત્રને થંબનેલ કહે છે. આ વિભાગમાં કોઈપણ સ્લાઇડ પર ક્લિક કરવાથી આ સ્લાઇડ પસંદ થશે અને કાર્ય વિભાગ વર્કસ્પેસમાં દર્શાવવામાં આવશે અને તેમાં જરૂરિયાત મુજબ સુધારા વધારા કરી શકાય છે. સામાન્ય રીતે કરી શકાતી કેટલીક ક્રિયાઓ નીચે મુજબ છે. સ્લાઇડને કટ અને પેસ્ટ દ્વારા અથવા ડ્રેગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી સ્લાઇડનો ક્રમ બદલી શકાય છે. એક અથવા વધુ સ્લાઇડને એક કે વધુ સ્થાન પર કોપી એન્ડ પેસ્ટ દ્વારા નકલ કરી શકાય છે. રજૂઆતમાં નવી સ્લાઇડો ઉમેરી શકાય છે. જો જરૂર ન હોય તો બિનજરૂરી સ્લાઇડો દૂર કરી શકાય છે. કોષ્ટક રચના, જો આપણે વિકલ્પ પસંદ કરતા માસ્ટર પેજ અને લેઆઉટ્સની જેમ કેટલીક પૂર્વનિર્ધારિત કોષ્ટક એટલે કે ટેબલ રચનાઓ દર્શાવવામાં આવશે.
કોઈ ચોક્કસ હાર અને સ્તંભ દર્શાવવા કે છુપાવવા માટેના વિકલ્પો પણ આપવામાં આવે છે, જેનો ઉપયોગ કરી આપણે આપણી જરૂરિયાત અનુસાર કોષ્ટકના દેખાવને વધુ સુધારી શકીએ છીએ. કસ્ટમ એનિમેશન કોઈપણ સ્લાઇડમાં શાબ્દિક લખાણ, કોષ્ટક, આલેખ અથવા એવી કેટલીક વસ્તુઓ હોય છે. આ વિભાગમાં ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરીને આપણે સ્લાઇડના પસંદ કરેલા ભાગને જીવંતતા એટલે કે એનિમેશન બક્ષી શકીએ છીએ. સ્લાઇડ ટ્રાન્ઝિશનનો અર્થ છે એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડનું આગમન થાય ત્યારે નવી સ્લાઇડ કેવી રીતે રજૂ થાય તેની અસરમાં આવે છે. આ સંદર્ભમાં માત્ર વિષયના શીર્ષક, મુદ્દાસર યાદી એટલે કે બુલેટેડ લિસ્ટ, ક્રમબદ્ધ યાદી, નંબર લિસ્ટ માત્ર આઉટલાઇન સ્વરૂપે દર્શાવાય છે. ચિત્રો અને ચિત્રોમાંની માહિતી દર્શાવાતી નથી. નોટ્સ વ્યૂ રજૂઆત તૈયાર કરતી વખતે સ્લાઇડમાં માત્ર મુખ્ય મુદ્દાઓ જ દર્શાવવા જોઈએ, પણ જે તે સ્લાઇડ રજૂ કરતી વખતે કઈ બાબતો, આંકડાઓ, ઘટનાઓ, કિસ્સાઓ વગેરે કે જેની ચર્ચા કરવી જરૂરી છે તે રજૂઆત કરતાં ભૂલી ન જાય તે માટે તેની ક્યાંક નોંધ રાખવી જોઈએ. જ્યારે લોકો સમક્ષ આ રજૂઆતને સ્લાઇડ શો દર્શાવી રહ્યા હોય ત્યારે આ નોંધ દર્શાવાતી નથી. હવે આગળ વાત કરીએ હેન્ડઆઉટ વ્યૂ. રજૂઆતની બધી સ્લાઇડોને છાપીને શ્રોતાઓને વહેંચવા તેમજ રજૂઆત કરતી વખતે ક્રમબદ્ધ રીતે કઈ કઈ સ્લાઇડો દર્શાવાશે તેનું રજૂઆત કરતા માટે છાપેલું હાથવગુ સાહિત્ય એટલે હેન્ડઆઉટ. એક પન્નામાં 1, 2, 3, 4, 6 કે 9 જેટલી સ્લાઇડને સમાવતી વિવિધ રચનાઓ ઉપલબ્ધ છે, જેમાંથી યોગ્ય લાગે તે પસંદ કરી શકે છે. સ્લાઇડ શોર્ટર વ્યૂ. એક કે તેથી વધુ સ્લાઇડ પર કામ કરવા ઈચ્છતા હોય તો સ્લાઇડ શોર્ટર વ્યૂ ઉપયોગમાં લેવાય છે. આ વ્યૂમાં દરેક સ્લાઇડ થંબનેલ સ્વરૂપે દર્શાવાય છે. એક આડી હારમાં વધુમાં વધુ 15 સ્લાઇડ સમાવી શકાય છે. સ્ટેટસ બાર. સ્લાઇડ ઉમેરવી. રજૂઆત તૈયાર કરતી વખતે સ્લાઇડ ઘણી જુદી જુદી રીતે ઉમેરી શકાય છે. ઇન્સર્ટ મેનુમાં જઈ સ્લાઇડ વિકલ્પ પસંદ કરો. તેના બદલે હાલની સ્લાઇડ પર માઉસનું જમણું બટન દબાવી રાખી તેના પુલ ડાઉન મેનુમાંથી સ્લાઇડ મેનુ પર ક્લિક, ન્યૂ સ્લાઇડ વિકલ્પ પસંદ કરો અથવા પ્રેઝન્ટેશન ટૂલબાર પર સ્લાઇડ આઇકોન પર ક્લિક કરો. કોઈ હયાત સ્લાઇડ જેવી જ બીજી ડુપ્લિકેટ સ્લાઇડ બનાવી શકાય છે. આ માટે સ્લાઇડ પેનમાંથી જે સ્લાઇડની નકલ કરવી હોય તે સ્લાઇડને પસંદ કરો, સિલેક્ટ કરો અને પછી ઇન્સર્ટ મેનુમાં જે ડુપ્લિકેટ સ્લાઇડ વિકલ્પ પસંદ કરો. એક સાથે વધુ સ્લાઇડ પસંદ કરીને ખસેડવી. પ્રથમ સ્લાઇડ પર ક્લિક કરો, પછી કંટ્રોલ કી દબાવી રાખી અન્ય સ્લાઇડ પર ક્લિક કરો. શિફ્ટ કીના ઉપયોગની બીજી રીત. પ્રથમ સ્લાઇડ પર ક્લિક કરો, પછી શિફ્ટ કી દબાવી રાખી છેલ્લી સ્લાઇડ પર ક્લિક કરો. આમ કરવાથી આ બંને વચ્ચે સ્લાઇડની આવતી તમામ સ્લાઇડો પસંદ થશે. માઉસની મદદથી આપણે સ્લાઇડના સમૂહને પસંદ કરી શકીએ છીએ. આ માટે પ્રથમ સ્લાઇડના ડાબા ભાગે ક્લિક કરો, માઉસનું ડાબું બટન દબાવી રાખી પસંદગી માટે છેલ્લી સ્લાઇડના થોડેક જમણી બાજુ સુધી માઉસને ડ્રેગ કરો. માઉસને આપણે જેવું ડ્રેગ કરીશું કે તરત જ ટપકાવાળી લીટીના એક લંબચોરસ દર્શાવવામાં આવશે અને પસંદ કરેલ સ્લાઇડની ફરતી જાડી લીટીની બોર્ડર આવી જશે. આપણે તમામ સ્લાઇડ જે સ્લાઇડને પસંદ કરવી હોય તે ઘાટી લીટીવાળી બોર્ડરમાં સમાઈ જશે, કેમ કે તેની સમાઈ છે કે કેમ તેની ખાતરી કરી લો. રચનાની પસંદગી. ઉપલબ્ધ રચનાઓ પૈકી ઈચ્છાનુસારની રચનાની પસંદગી કરો. એક સ્લાઇડમાં કયા, કેવા અને કેટલા ઘટકો સમાવાય તેના આધારે સ્લાઇડની રચનાઓ એકબીજાથી જુદી પડે છે. આમાંથી કોઈ એક પસંદ કરી શકીએ. સ્લાઇડ માસ્ટર. સ્લાઇડ માસ્ટર એક નિયંત્રક સ્લાઇડ કંટ્રોલર સ્લાઇડ છે, જે રાઇટરની પેજ સ્ટાઇલ જેવું જ છે. રજૂઆતની બધી સ્લાઇડોનું મૂળભૂત સ્વરૂપ સ્લાઇડ માસ્ટરમાં આપેલા નિર્દેશ મુજબ થશે. એક રજૂઆતને એકથી વધુ સ્લાઇડ માસ્ટર હોઈ શકે છે. ઇમ્પ્રેસ પ્રોગ્રામમાં 28 જેટલા પૂર્વનિર્ધારિત સ્લાઇડ માસ્ટર છે. 28 જેટલા પૂર્વનિર્ધારિત સ્લાઇડ માસ્ટર હોય તેમ છતાં પોતાનું અલગથી સ્લાઇડ માસ્ટર પેજ બનાવી શકાય છે. આ માટે વ્યૂ મેનુમાં જે માસ્ટર પર ક્લિક સ્લાઇડ માસ્ટર વિકલ્પ પસંદ કરો.
સ્લાઇડના ઘટકોને સુધારવા. પસંદ કરેલ સ્લાઇડ માસ્ટરની બધી વિગતો કાર્ય વિભાગમાં આવી જાય છે. પસંદ કરેલ સ્લાઇડ માસ્ટર જરૂરિયાત મુજબ સુધારા વધારા કરી શકીએ છીએ. અહીં એ બાબતની નોંધ લો કે સ્લાઇડ માસ્ટરમાં સુધારા વધારા નોર્મલ વ્યૂમાં થઈ શકે છે. સ્લાઇડમાં ચિત્ર કે અન્ય વસ્તુ ઉમેરવા, ક્લિપાર્ટમાંથી ચિત્ર ઉમેરવા નીચે દર્શાવેલા પગલાં લો. સ્લાઇડની રચનાઓમાંથી ચિત્ર માટેનું ચોકટું ધરાવતી સ્લાઇડ રચના પસંદ કરો. આ ચોકઠાની વચ્ચે રહેલા ચિત્ર પર ડબલ ક્લિક કરો. આમ કરવાથી ઇન્સર્ટ નામનો ડાયલોગ બોક્સ ખુલશે. આ ડાયલોગ બોક્સમાંથી જે ચિત્ર ઉમેરવું હોય તે પસંદ કરો. ઓપન બટન પર ક્લિક કરો. આમ કરવાથી પસંદ કરેલ ચિત્ર કાર્ય વિભાગમાં ઉમેરાઈ જશે. જો તમારી ઈચ્છા હોય તો ચિત્રનું કદ બદલો. ગ્રાફિક ફાઇલમાંથી ચિત્ર ઉમેરવા માટે નીચે પગલાં લો. મેનુ બારમાંથી ઇન્સર્ટ મેનુ પર ક્લિક, પિક્ચર ઉપર ક્લિક, ફ્રોમ ફાઇલ મેનુ વિકલ્પ પસંદ કરો. આમ કરવાથી ઇન્સર્ટ પિક્ચર ડાયલોગ બોક્સ ખુલશે. ફાઇલને પસંદ કરી જે ચિત્ર ગમતું હોય તે ચિત્ર પસંદ કરી ઓપન બટન પર ક્લિક કરો. ચિત્રને ઈચ્છિત સ્થાન પર ખસેડો. જો જરૂર જણાય તો ચિત્રનું કદ બદલો. અહીં કેટલાક ફિલ્ડ આપેલા છે. ડેટ ચોક્કસ તારીખ માટે, ડેટ વેરિયેબલ તરીકે જે દિવસે આપણે ફાઇલ ખોલીએ તે દિવસની તારીખ આપમેળે આવી જાય તે માટે, ટાઈમ ચોક્કસ સમય માટે, ટાઈમ વેરિયેબલ જે સમયે આપણે ફાઇલને દર્શાવીએ તે વખતનો સમય આપમેળે આવી જાય તે માટે, ઓથર ઓપન ઓફિસ ORGના ઉપયોગકર્તાની વિગતમાં પાંપ પડેલ નામ દર્શાવવા, ફાઇલ નેમ રજૂઆત ફાઇલનું નામ દર્શાવવા, પેજ નંબર ફિલ્ડ માટે પાન ક્રમાંકના સ્વરૂપને બદલવા, ટેમ્પલેટ અને તેના ઉપયોગો. ઓપન ઓફિસ ORGમાં તમામ દસ્તાવેજો એક નિયમ રૂપરેખા ટેમ્પલેટ પર આધારિત હોય છે. ઇમ્પ્રેસની શરૂઆત પ્રેઝન્ટેશન વિઝાર્ડથી થાય છે. પ્રકરણની શરૂઆત ચર્ચેલ કોઈપણ રીત વડે. જ્યારે આપણે નવી રજૂઆત બનાવીએ ત્યારે જો પ્રેઝન્ટેશન વિઝાર્ડ સક્રિય હશે તો તેવી રજૂઆત તૈયાર કરવા માટે ઉપલબ્ધ ઘણા વિકલ્પો દર્શાવાશે, જેમાંનો એક વિકલ્પ છે ફ્રોમ ટેમ્પલેટ. ઓપન ઓફિસ ORGમાં ઉપલબ્ધ ટેમ્પલેટનો ઉપયોગ કરવો. ઇમ્પ્રેસમાં પહેલેથી તૈયાર કરેલા કેટલાક ટેમ્પલેટ આપેલા છે. પ્રેઝન્ટેશન્સ નામના ફોલ્ડરમાં બે અને પ્રેઝન્ટેશન બેકગ્રાઉન્ડ નામના ફોલ્ડરમાં કેટલાક બીજા ટેમ્પલેટ હોય છે. પ્રેઝન્ટેશન બેકગ્રાઉન્ડ નામના ફોલ્ડરમાં ઉપલબ્ધ ટેમ્પલેટમાં માત્ર બેકગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડની વિવિધ વસ્તુઓ એટલે કે ઓબ્જેક્ટ હોય છે. મેનુબાર પરથી ફાઇલ મેનુ પર ક્લિક, ન્યૂ પર ક્લિક, ટેમ્પલેટ વિકલ્પ પસંદ કરો, પછી ડોક્યુમેન્ટ વિકલ્પ પસંદ કરો. આમ કરવાથી ટેમ્પલેટ અને ડોક્યુમેન્ટ ટેમ્પલેટ નામનો ડાયલોગ બોક્સ દર્શાવાશે, જેના આધારે આપણે નવી રજૂઆત તૈયાર કરવી હોય તે ટેમ્પલેટના નામ પર ડબલ ક્લિક કરો. આપણા પોતાના ટેમ્પલેટ કેવી રીતે બનાવવા? ઘણીવાર અમુક ચોક્કસ સ્વરૂપ અને ચોક્કસ માળખામાં આપણી રજૂઆત કરવા ઈચ્છતા હોય તેવું બને. આ માટે આવું માળખું તૈયાર કરવાની જરૂર પડે. રજૂઆતમાંથી ટેમ્પલેટ તૈયાર કરવા માટે નીચે આપેલ પગલાં અનુસરો. 1. ટેમ્પલેટ માટે વાપરવી હોય તે રજૂઆતની ફાઇલો ખોલો. જો જરૂરી લાગે તો તેમાં જરૂરી ફેરફારો કરો. 2. ટેમ્પલેટ મેનેજમેન્ટ ડાયલોગ બોક્સ ખોલવા. મેનુમાંથી ફાઇલ મેનુ પર ક્લિક, ટેમ્પલેટ ઉપર ક્લિક, ઓર્ગેનાઇઝ વિકલ્પ પસંદ કરો. સર્વ વિદ્યાર્થીઓનો આભાર. જો ભૂલ થઈ હોય બોલવામાં તો તેના માટે દિલગીરી વ્યક્ત કરું છું, કારણ કે બધું કામ મોબાઈલથી બનાવું છું એટલે ક્યાંક અક્ષર જેના કારણે થઈ શકે છે, અને તોય જો ભૂલ થઈ હોય તો દિલગીરી વ્યક્ત કરું છું. સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર.